દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાક લઈને આવે છે. કુદરતનો એક કારવાન કાફલો આવે છે ને જાય છે, ને એ બધા પોતાના હોય તે બાળકને મેષોને આશ્રય આવાસ આકાર અને આહલાદ આપે છે. કે ઋતુ ઋતુના પ્રત્યક્ષ પદાર્થ પાક હે તો લઈને આવે છે, કે શીખવા મળે છે. અને કુદરતનો એક કારવાન કાફલો મોટો કાફલો આવે છે અને જાય છે, બરાબર. ને એ બધા પોતાની હોય તે વાડી છે એ એને રહેવા માટે આશ્રય આવાસ અને આકાર આહલાદ આપે છે. સવારથી સાંજ સુધી વાડી પર કામ કામને કામ જ ચાલુ હોય છે. રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂય તો બાળક વાળી માતા માફક જ એમની નિંદ્રાએ ચાલુ. કે જે ઢોરવાળા હોય, જે ઢોર પાળા હોય એ લોકો છે રાતના બાળકની માં કેમ બારે બારે જાગી અને એને સા સંભાળ રાખે છે તે રાખે છે. ને તોય વાડીમાં ડાયરા જમતા હોય છે ને જલસા થતા હોય છે. મોસમે મોસમે મોજ લોકો માણી જાય છે. મકાનના ડોડાની મિજબાનીઓ ચાલતી હોય, આજુબાજુની વાડીના આડોશ પડોશ મિત્રો ભેગા થતા થઈ જાય ને આમંત્રિતો પણ ઊંડાણામાં પડી જાય. દુબળા લાકડાની ને પાકી કાચીની ખાટલીઓ ખાટલીઓ ઉપર માનહંતા મહેમાનોને બેસાડાય ને સ્વયં સેવકો કાંટા ભેગા કરી લાવે. કોઈ બે સળી બાકસને અર્પણ કરે ને પછી તો ભૂટા અને પીળા ને પોણા કાળા વેચવા માંડે. કે ભૂટા અને મકાઈના ડોડાને શેકી તાપણી કરી અને શેકીને વેચે છે, ખાય છે. પોપનું ટાણું આવે ને એનો આનંદ લેવા કઈ ચૂકે નહીં. માંડવીના ઓળા તો છે, સુકી માંડવીમાંથી શેકેલા માંડવી મળે ત્યાં સુધી રાત્રે મોડી રાત્રે વહેલી સવારે ચાલુ રહે. એ કોલસીને રાખના ડગલાએ જતા આવતા રશિયાઓ સાખીકડેથી ફફડતા જાય ને એક દાણો બચી ગયો મળી જાય તો તે ઘણે ભાગે એકાદ સાહસિકની સફરમાં સફરના ફળ જ એ હોય. ચીજ લઈને પછીથી વાત વાતમાં કહી દઈએ તો દોષ મુક્તિ થઈ જાય છે. એ માન્યતા પર સાવ ગઈ નથી. ખાવા પીવાને જ માણસો મળે છે એવું નથી. વંજીઓ બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાડા બાંધવા ને કોઈ વાતો સાધીનું કામ, જાજા હાથ માથું કામ ને તાત્કાલિક ને ઝડપથી બતાવવાના કાર્યો કરી દેવાને લોકો એકબીજાને ત્યાં જાય છે ને ત્યારે કામ સાથે કિલ્લો પણ થતો હોય છે. ચીચોડો ચાલુ થાય ત્યારે ઘણે ભાગે સગા સંબંધીઓ મદદે આવી જતા હોય. એટલું જ નહીં, આ અરસપરસની ઢાલવાળાને મેળવાળા ખેડૂતો સામેલ થાય અને એ પ્રસંગને જેમ કામની દોડમાં દેવશો હોય છે તેમ નવરાશના ગાળાના દેવશો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય છે ત્યારે બધી નવરાશ ન ફળનારા જુવાનો પણ ચોપાટ પર જામતા હોય છે અને મોડી રાત સુધી અર્શનાદો થતા સંભળાય છે. ભજનની રાતો, ઠાકોર સાળીઓ અને દાંડિયા રાસની રાતો પણ સમૂહ આનંદની રાતો જ બની જાય છે. આમ કરતાય વાડીમાં પ્રસંગોનો વધુ નીતિ ઉઠે છે. આ તો થયા ખાસ પ્રસંગો, પણ રોજિંદા કામમાં જ્યાં પાંચ માણસ ભેગા કામ કરતા હોય છે ત્યાં એકાદ આનાથી જીવડો સૌરેટી ચોળ ચીખળ ચાળા કક્ષક ને રમૂજની મજા પીરસતો. આ બધો આનંદ ન હોય તો એક ધારા ખેતીના અનિવાર્ય કામ છે એ ઢસડો બની જાય છે. તમારો પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયના વિકલ્પ જોઈ લઈએ. બાળકોની નજરમાં શું આવી જાય છે તો એબીસી ત્રણેય આવશે. કે ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, ભૂલભૂલે ક્યારે કેવો માળ બાંધ્યો છે તે, અને કાકુંડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે એબીસી ત્રણ.
જંતુ જગતના દર્શન માટે કયો સમયગાળો વધી રહ્યો છે? તો કે બપોરનો, બપોર પછીનો, દિવસના કોલાવાનો કે રાતનો શાંત નીરવ. તો અહીંયા આવશે રાતનો નીરવ શાંત. કુદરતના કારણ કાફરાને વાળી શું આપે છે? તો એમાં એવી બંને આવશે શું? તો કે આશ્રય ને આવાસ, આકાર અને આધાર. પછી ભ્રષ્ટાચાર છે વાડીમાં, ક્યારેક ક્યારેક ક્યાં પ્રાણીઓના દર્શન થઈ જતા હોય છે? તો શેરધાડી ને શેડાના, ખોટખોટિયા ને ગુંડડાના, હણિયલ ને જબાદિયા ને કે દીપડા ને સિંહના. તો અહીંયા આવશે દીપડા અને સિંહ. તો અહીં આપણે પ્રશ્ન 1, 2, 3 શબ્દ સમજૂતી સેગમેન્ટમાં લખવાના છે અને 14 પાઠ છે કરવાના છે સેગમેન્ટ.